नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात विषय अंग्रेजी। विद्यार्थी मित्रों, आपणे ग्रामरनो अभ्यास करी रह्या छीए, एमां यूनिट वन रिविजन एनो बीजा एपिसोडमां आजे आपणे धेर इज अने धेर आर नो उपयोग करवानो छे। हवे विद्यार्थी मित्रों, धेर एटले त्यां, एवो एक अर्थ थाय छे। हवे एमां खास करीने धेर इज छे ई एक वचनमां वपराय छे अने धेर आर जे छे ई बहुवचनમાં વપરાય છે। હવે તમારે આ પ્રશ્નમાં એક ખાલી જગ્યા આપેલી છે, એમાં પહેલા તમારે ધેર ઇઝ કે ધેર આર નક્કી કરવાનું છે। હવે ધેર ઇઝ છે ઈ ખાલી જગ્યા પછીનો જે શબ્દ એકવચનમાં હોય તો આપણે ધેર ઇઝ મૂકશું, અને ખાલી જગ્યા પછીનો શબ્દ બહુવચનમાં હોય તો ધેર આર મૂકશું। હવે જો પહેલો ઉપયોગ જોઈએ તો કે ધેર ઇઝ ધેર આર સાથે ઇન, ઓન, અંડર, નિયર ને બિટવીન, તો આ જે છે એ પ્રિપોઝિશન છે। પ્રિપોઝિશન એટલે કોઈ પણ વસ્તુ જો છે એનું સ્થાન દર્શાવતા હોય છે, બરાબર। આમ એક પ્રકારના સ્થાન દર્શક શબ્દો કહેવાય। તો પહેલો શબ્દ છે ઇન, માં કે અંદર, એવો અર્થ થાય છે। ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, નિયર એટલે નજીક કે પાસે, અને બિટવીન એટલે વચ્ચે। આવી રીતે વાક્યમાં પ્રેપોઝિશનનો ઉપયોગ થયેલો છે। તો હવે જો ખાલી તમને આવી રીતે અહીંયા ખાલી જગ્યામાં જો ઘાટા અક્ષરે લખ્યું છે, આપણે સમજીએ ત્યાં ખાલી જગ્યા, ખાલી જગ્યા અ બર્ડ ઇન ધ કેજ, તો અ બર્ડ છે એટલે શું આવે ખાલી જગ્યામાં? ઇઝ, ધેર ઇઝ। હવે પછી એનો પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો, બરાબર। એટલે ચોકડી તમને આ યાદ હશે, બરાબર। પ્રશ્નસૂચક શબ્દ બનાવવાનો છે, પ્રશ્નસૂચક શબ્દ સહાયકારક ક્રિયાપદથી। એટલે આ જે ચોકડી છે એટલે સહાયકારક ક્રિયાપદ હોય ઇઝ પહેલાં આવે ને વાક્યનો કરતા પછી આવે, અને પછીનું વાક્ય બધું એમ ન ઇઝ ધેર અ બર્ડ ઇન, ઇઝ ધેર અ બર્ડ ઇન ધ કેચ, બરાબર। તો તરત જ તે હવે તમારે અહીંયા જોવાનું, એક હામાં જવાબ આપવાનો છે, એક નામાં, હા માટે ઇંગ્લિશમાં શબ્દ છે યસ, અને અહીંયા જે વાક્ય બે ખાલી જગ્યામાં લખ્યો એ એની પાછળ લખી નાખો યસ ધેર ઇઝ, અને નામ આપવાનું છે નો ધેર ઇઝ નોટ। હવે ઇઝ નોટનું ટૂંકું રૂપ શું થશે? ઇઝન્ટ થઈ જશે, બરાબર, નો ધેર ઇઝ ઇઝન્ટ। તો હવે જો એકવાર ફરીવાર સમજી લો, ચોકડી પાડી દેવાની એટલે ઇઝ પહેલાં આવી જશે, બરાબર, પછી ધેર મેકી દેવાનું, અને પછીનું વાક્ય એમને એમને, પછી પ્રશ્નાર્થની નિશાની, હામાં જવાબ આપવાનો એટલે યસ, અને પેલી ખાલી જગ્યામાં મેકેલો શબ્દ ધેર ઇઝ, અને પછી નો ધેર ઇઝન્ટ, એવી રીતે લખવાનું છે। હવે જો બીજામાં ખાલી જગ્યા બુક્સ ઓન ધ ટેબલ, તો હવે બુક્સ છે બહુવચન થઈ ગયું, બરાબર, પુસ્તકો ટેબલ ઉપર છે એટલે ધેર આર મૂક્યું, બરાબર। પછી ચોકડી પાડવાની છે એટલે આર પહેલાં આવી ગયું, પછી ધેર, અને પછી બુક્સ ઓન ધ ટેબલ, બધું એમનો પ્રશ્નાર્થ, હાથી જવાબ આપવાનો હકારમાં એટલે પહેલાં યસ, અને ખાલી જગ્યામાં લખેલું ધેર આર, પછી નો લખવાનું છે, બરાબર, નોથી જવાબ નકારમાં આપવાનો છે, અને પછી ધે આરન્ટ, આર નોટનું ટૂંકું રૂપ શું થઈ ગયું? આરન્ટ થઈ ગયું છે। તો આ રીતે આપણે હવે આગળની એક્સરસાઇઝનો અભ્યાસ કરવાનો છે। ચાલો તો હવે એનો અભ્યાસ કરીએ। ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ ધેર ઇઝ ધેર આર, ફોર્મ અ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર યુઝિંગ યસ નો, ધેર ઇઝ ધેર આર નો વડે ખાલી જગ્યા પૂરો, પ્રશ્નાર્થ વાક્ય બનાવો અને યસ નોમાં ઉત્તર આપો। ઉદાહરણમાં ધ્યાન રાખજો, ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ, હવે અ બુક છે એટલે ખાલી જગ્યામાં શું આવ્યું? ધેર ઇઝ, ચોકડી પ્રમાણે પહેલાં કોણ આવશે? ઇઝ, અને પછી શું આવશે? ધેર, અને અ બુક છે ઓન ધ ટેબલ, ઉપરના વિધાન વાક્યની જેમ એમનેમ લખી નાખવાનું, અને ક્વેશ્ચનમાં પછી યસમાં જવાબ આપવાનો એટલે યસ ધેર ઇઝ, અને નો ધેર ઇઝન્ટ। તો હવે જો અહીંથી જે ત્રીજો પ્રશ્ન છે હવે જે છે એ તમારે તમારી ગ્રામરની પાઠ્યપુસ્તકમાં જોઈ જઈને લખતું જવાનું છે। હવે જો ખાલી જગ્યા મંકીઝ ઇન ધ કેક, બરાબર, કેચ, તો મંકીઝ છે બહુવચન છે એટલે બહુવચન છે તો આપણે શું મેકશું? ધેર આર, સમજાઈ ગયું? હવે ધેર આર મેક્યું એટલે પ્રશ્નાર્થ બનાવવાનો છે, એટલે સહાયકારક શું છે એમાં? આર છે, એટલે આપણે આર પહેલાં લીધો પ્રશ્નાર્થ બનાવવા માટે, પછી શું આવશે? ધેર આર, ધેર મંકીઝ ઇન ધ કેચ, બરાબર। હવે યસમાં જવાબ આપવાનો છે યસ ધેર આર, બરાબર, અને નો ધેર આર નોટ। તો પહેલું ઉદાહરણ સમજાઈ ગયું, બીજું ઉદાહરણ, ખાલી જગ્યા અ મેન નિયર ધ ગેટ, બરાબર, અ મેન છે એક માણસ છે એટલે એક વચન છે એટલે ખાલી જગ્યામાં આપણે શું લખશું? ધેર ઇઝ, ચોકડી પાડો,
બરાબર, એટલે ઇઝ છે એ પહેલાં આવશે. હવે તમે જ્યારે આ ઇઝ લ્યો, આર છે એ તમે જ્યારે વાક્ય પ્રશ્નાર્થ બનાવવામાં શરૂઆતમાં લ્યો એટલે કેપિટલમાં લખવાનો રહેશે ઇઝ ધેર, અને અ મેન નિયર ધ ગેટ એવી રીતે પછી પ્રશ્નાર્થની નિશાની. યસ બરાબર, પછી ધેર ઇઝ લખી નાખવાનું ખાલી જગ્યામાં લખ્યું છે, હા તે, અને નો ધેર ઇઝન્ટ, આવી રીતે તમારે લખતું રહેવાનું છે. ખાલી જગ્યા બેગ્સ અંડર ધ બેન્ચ, બરાબર, બે ખાલી જગ્યા પછી બેગ્સ છે, બહુવચન છે એટલે ખાલી જગ્યામાં આપણે શું લખશું, ધેર આર. ચોકડી પાડો એટલે કોણ પહેલાં આવશે, આર, પછી ધેર, અને બેગ્સથી બધું એમને લખવાનું છે, આર ધેર બેગ્સ અંડર ધ બેન્ચ ક્વેશ્ચન માર્ક. યસ બરાબર, પછી ખાલી જગ્યામાં શું લખ્યું હતું, ધેર આર, બરાબર, નકારમાં જવાબ આપવાનો, નો ધેર આરન્ટ. તો આ ત્રણેય વાક્યો હવે તમને સમજાઈ ગયા હશે. આગળ ખાલી જગ્યા ફ્લાવર્સ ઇન ધ વાસ, ફ્લાવર્સ છે બહુવચન છે એટલે શું લખશું ખાલી જગ્યામાં, ઇઝ કે આર, ધેર આર લખશું. ચોકડી પાડો પ્રશ્નાર્થ બનાવવા માટે એટલે આર પહેલા અને પછી ધેર, આર ધેર, પછી ફ્લાવર્સ ઇન ધ વાસ, બધું એમનેમ, હાઉ આર ધેર ફ્લાવર્સ ઇન ધ વાસ ક્વેશ્ચન માર્ક, યસ ધેર આર, બરાબર, યસ, પછી ખાલી જગ્યામાં શું લખ્યું છે, ધેર આર, અને નો નકારમાં લખો, ધે આરન્ટ. તો આ રીતે તમારે વાક્ય બનાવતા જવાના છે, ખાલી જગ્યા પૂરતી જવાની છે, પ્રશ્નાર્થ વાક્ય બનાવતા જવાના છે, એના હકાર અને નકારમાં જવાબ આપતા રહેવાના છે, અને સાથે સાથે તમારે તમારી ગ્રામરની પાઠ્યપુસ્તકમાં લખતા રહેવાના છે. ખાલી જગ્યા એન એપલ ઇન માય હેન્ડ, એન એપલ છે એક વચન છે એટલે ખાલી જગ્યામાં ધેર ઇઝ, બરાબર. હવે પ્રશ્નાર્થ બનાવવાનો છે તો પહેલાં ઇઝ લખવાનું પછી ધેર લખવાનું, ઇઝ ધેર એન એપલ ઇન માય હેન્ડ, પછી યસમાં જવાબ આપવાનો છે, યસ, પછી ધેર ઇઝ લખી નાખવાનું ખાલી જગ્યામાં લખ્યું છે, અને પછી એને નકાર બનાવવાનો છે, નકાર એટલે ના પાડવાની, એટલે પહેલાં નો લખો, પછી ધેર ઇઝ લખ્યું, ધેર ઇઝ લખો, એની પાછળ નોટ લગાડી દેવાનો, પણ આપણે એનું શોર્ટ ફોર્મ લખીએ છીએ, ઇઝન્ટ, ધેર ઇઝન્ટ, બરાબર, આર નોટ વેટો, ધેર આરન્ટ, જે અહીંયા આગળમાં જોયું તેમ. હજી નીચે પણ જોશું, ખાલી જગ્યા મેની બોયસ, મેની બોયસ છે, ઘણા બાળકો છે, જો વિથ ઘણા બાળકો, ઇન ધ ક્લાસ, બરાબર, તો બોયસ બહુવચન છે એટલે ખાલી જગ્યામાં શું લખશું, ધેર આર, બરાબર. તો હવે ધેર આર લખ્યું, પ્રશ્નાર્થ બનાવવા માટે આર પહેલાં લઈ લો એટલે આર ધેર મેની બોયસ ઇન ધ ક્લાસ, આર ધેર મેની બોયસ ઇન ધ ક્લાસ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આર ધેર પછી મેની બોયઝ ઇન ધ ક્લાસ એમનેમ, ખાલી જે ફેરબદલ છે, ચોકડી છે એ આપણે તમને ટેન્સ ભણાવ્યા હતા ત્યારે કીધું હતું કે સહાયકારક ક્રિયાપદથી પૂછાતા પ્રશ્નોમાં આવી રીતે તમે ચોકડી પાડી દો અને સહાયકારક આગળ લઈ લો, એનો પહેલો શબ્દ છે કેપિટલમાં લખીને જે ચોકડી પ્રમાણે ફેરફાર કરવાના શીખવાડ્યા છે એ પ્રમાણે તમે ફેરફાર કરો પછી પ્રશ્નાર્થ બની જાય છે. હકારમાં જવાનું છે, યસ, ખાલી જગ્યામાં શું લખ્યું છે, ધેર આર, નો નકારમાં જવાબ આપવાનો, ધેર આર નોટ. તો હવે તમને આ એકથી છ જે ધેર આર ને ધેર ઇઝનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરી કરીને પ્રશ્નાર્થ બનાવવાનો, હકાર નકારમાં જવાબ દેવાનો, એ હવે તમને એક્સરસાઇઝ સમજાઈ ગયા છે. તો આ એક્સરસાઇઝ જે છે એ તમારે ખાસ કરીને તમારી રફ બુક, સોરી, ગ્રામરની પાઠ્યપુસ્તકમાં લખી નાખવાની છે, બરાબર. જો પાઠ્યપુસ્તક ન ખરીદ્યું હોય તો હવે ખરીદી લેજો અને એમાં લખતા રહેજો. આજે આપણે ક્લાસમાં આટલો અભ્યાસ કરશું.